સુપ્રભાતમ દોસ્તો દોસ્તો હું છું ડૉક્ટર મહેશ તાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલુને થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ અને હું આપની સમક્ષ પ્રસ્તુત થાઉં છું. આજે દોસ્તો આ ઉપક્રમનો 755મો એપિસોડ તમારી સમક્ષ હું પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, ત્યારે મને ખરેખર ખૂબ જ આનંદ હું અનુભવી રહ્યો છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણીએ એ ઉપક્રમ બની રહે છે અને દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓનો વિડીયો અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ કરંટ અફેર્સનો વિડીયો પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, વધુમાં વધુ આ વિડીયો શેર કરશો અને આપ પણ આ પુણ્ય કાર્યના સહભાગી બનો તો મને ખૂબ જ આનંદ થશે. મિત્રો, એજ્યુકેશન ટચ નામના આ બંને ઉપક્રમો રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ અને દર રવિવારે કરંટ અફેર્સ આ બંને ઉપક્રમ જો આપને પસંદ આવતા હોય તો ચોક્કસપણે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સબસ્ક્રાઈબ કરાવશો તો મને સવિશેષ આનંદ થશે. ચાલો દોસ્તો, આજનો અભ્યાસ શરૂ કરતા પહેલા એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પઠન કરવા જઈ રહ્યો છું. દોસ્તો, મિત્રો, આજનો સુવિચાર કંઈક આવો છે, અવોઇડિંગ સર્ટેન પીપલ ટુ પ્રોટેક્ટ યોર ઇમોશનલ હેલ્થ ઇઝ નોટ અ વીકનેસ. અવોઇડિંગ સર્ટેન પીપલ ટુ પ્રોટેક્ટ યોર ઇમોશનલ હેલ્થ ઇઝ નોટ અ વીકનેસ. It's a wisdom. તમારા ભાવનાત્મક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે અમુક લોકોને ટાળવા એ નબળાઈ નથી, તે ડહાપણ છે અથવા તો શાણપણ છે. તમારા ભાવનાત્મક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે અમુક લોકોને ટાળવા એ નબળાઈ નથી, તે શાણપણ છે. મિત્રો, અવોઇડિંગ સર્ટેન પીપલ ટુ પ્રોટેક્ટ યોર ઇમોશનલ હેલ્થ ઇઝ નોટ અ વીકનેસ, ઇટ ઇઝ અ વિઝડમ. મિત્રો, બહુ સરસ. તમારા ભાવનાત્મક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા અમુક લોકોને ટાળવા એ નબળાઈ નથી, પણ એ આપણું ડહાપણ છે. મિત્રો, આપણા ભાવનાત્મક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે અમુક લોકોને જ્યારે આપણે ટાળતા હોઈએ છીએ તો એ આપણું નબળાઈ ન કહી શકાય, એ આપણું એક પ્રકારનું ડાપણ કહી શકાય. દોસ્તો, આજના આવા સરસ મજાના સુવિચાર પછી આપણે આપણા અભ્યાસમાં આગળ વધ્યું તો આપણે બધી જે ભણીએ છીએ એ ભણીએ છીએ ક્વેશ્ચન ટેક્સ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ, જેને આપણે ગુજરાતીની અંદર આપણે અનુપ્રશ્ન તરીકે ઓળખીએ છીએ અથવા તો પૂંછડિયા પ્રશ્ન તરીકે આપણે ઓળખીએ છીએ. પૂંછડિયા પ્રશ્ન. મિત્રો, આ અનુપ્રશ્ન અથવા તો પૂછડિયા પ્રશ્ન એટલે દરેક ભાષાની અંદર જ્યારે વાત કરનાર વ્યક્તિ હોય એ પોતાની વાતની અંતે પોતાની વાતનું સમર્થન પ્રાપ્ત કરવા માટે એ સામાવાળા પાસેથી એક ટૂંકો પ્રશ્ન એ પૂછતો હોય છે અને એ ટૂંકો પ્રશ્ન એટલે આ ક્વેશ્ચન ટેક એટલે આ અનુપ્રશ્ન. દરેક વાતના અંતે જેમ ગુજરાતીમાં વાત કરતાં કરતાં ખરું ને, બરાબર ને, સાચું ને, આ બધા જે પ્રશ્નો છે વાતના અંતે પૂછવામાં આવે છે એને આપણે ક્વેશ્ચન ટેક તરીકે ઓળખીએ છીએ. દોસ્તો, ક્વેશ્ચન ટેક એ હંમેશા ડાયરેક્ટ સ્પીચમાં જ વપરાય છે, એ પણ આપણે ખાસ યાદ રાખીશું. વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેક નકાર થાય છે, વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેક હકાર થાય છે, એના સવિશેષ નિયમો પણ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. મિત્રો, ત્યાર પછી આપણે દરેક કાળના વાક્યમાં ક્વેશ્ચન ટેક કેવી રીતે બની શકે એની પણ સવિશેષ વાતો આપણે કરી હતી. મિત્રો, અત્યારે જે અમુક થોડા ટિપિકલ જે નિયમો છે કે ઘણી વાર આપણે એમાં થાપ ખાઈ જતા હોય છે એ પૈકીનું કે જ્યારે કર્તા તરીકે એનીવન, એનીબડી, એનીવન, એનીબડી, નોબડી, નન, નાઇધર, આ બધા શબ્દો જે છે એની વન, એની બડી, નો વન, નો બડી, નન, નાઇધર,
આ શબ્દો જ્યારે કર્તા તરીકે હોય ત્યારે ક્વેશ્ચન ટેગના કર્તા તરીકે ધ્યેય મૂકવામાં આવે છે. ત્યારે ક્વેશ્ચન ટેગના કર્તા તરીકે શું મૂકવામાં આવે છે? ધ્યેય. મિત્રો, આપણે ગઈકાલે પણ એક વાક્ય જોયું હતું. અહીંયા એક્ઝામ્પલ તરીકે બીજું વાક્ય જ્યારે લઈએ છીએ ત્યારે દાખલા તરીકે આપણે લઈ શકાય નો વન વુડ, નો વન વુડ કમ, નો વન વુડ કમ. તો અહીંયા પછી આપણે ક્વેશ્ચન ટેગ બનાવવું હોય તો શું બનાવાય? તો આવી રીતે બનાવી શકાય ધ્યેય નો વન વુડ કમ, વુડ ધ્યેય નો વન વુડ કમ, વુડ ધ્યેય. મિત્રો, આ પ્રમાણે આપણે ક્વેશ્ચન ટેગ બનાવી શકીશું. મિત્રો, ભલે થોડું ભણીએ પણ સરસ મજાનું ભણીએ. મિત્રો, આ વાક્ય પરીક્ષામાં પૂછાય એવા આ બધા કરતા, જ્યારે કરતા સ્થાને એની વન હોય, એની બડી હોય, નો વન હોય, નો બડી હોય, નન હોય, નાઇધર હોય, તો ત્યારે ક્વેશ્ચન ટેગના કરતા તરીકે શું લેવું? નો વન, એની બડી તો ન લઈ શકાય, તો ત્યારે આપણે ધ્યેય છે એને આપણે કરતા તરીકે લઈ અને વાક્યમાં ક્વેશ્ચન ટેગ બનાવી શકીશું. અહીંયા તમે જોઈ શકો છો નો વન વુડ કમ. હવે આ વાક્ય છે તો આવે ઉડ તો સમજાણું કે આપણે ઉડ છે એને આપણે લઈ શકીએ, પણ પછી આના માટે તો એના માટે આપણે શું લઈ શકશું? ધ્યેય. એના માટે શું લઈ શકશું? ધ્યેય. એટલે નો વન વુડ કમ, ઉડ ધ્યેય. આ વાક્ય નકાર છે, નો ઉડ એટલે એનું અહીં હકાર, પણ પછી આના કરતા તરીકે આના ઓપ્શન તરીકે આપણે શું વાપરીએ છીએ? ધ્યેય. નો વન વુડ કમ, વુડ ધ્યેય. મિત્રો, આ બાબત આપણે ખાસ યાદ રાખીશું. મિત્રો, આવા જ વાક્યો ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે, એટલે ખાસ સાવચેતીપૂર્વક આ વાક્યોનો વધુ વધુ આપણે અભ્યાસ કરીશું. મિત્રો, હું ભણાવું છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવું છું. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ તો અવશ્ય કરજો, પરંતુ મિત્રો સતત અંગ્રેજીમય રહેશું તો જ આપણને અંગ્રેજી આવડશે. મિત્રો, ફરી એકવાર બંને ઉપક્રમ જો આપને પસંદ આવતા હોય તો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સબસ્ક્રાઈબ કરાવશો તો મને પણ એક જાતનું બળ મળી રહેશે, મને પણ એક જાતનું પ્રોત્સાહન પૂરું પડતું રહેશે. ચાલો દોસ્તો, ફરી પાછા કાલે મળશું નવી વાત સાથે, નવા વિચાર સાથે, નવા વાક્યો સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય.